સતત 2 વર્ષથી કચ્છ જિલ્લામાં અપૂરતો વરસાદ થતા ડોઢિયા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે સરકાર કચ્છ જિલ્લાના પશુપાલકોને ઘાસચારો પૂરો પાડવામાં નિષ્ફળ રહી છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ મંત્રી શ્રી નવલસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે હાલમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 1700 રૂપિયાના ભાવે ઘાસની ગાંસડી મળી રહી છે, જેના કારણે પશુપાલકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. શ્રી જાડેજાએ આ અંગે ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી. કચ્છમાં જ્યારે જ્યારે વરસાદની વિકટ પરિસ્થિતિ થઈ છે ત્યારે એમ કે જનરલી તમે જો તો ચોમાસામાં વરસાદ આવે, વરસાદ પછી ઘાસચારો હોય એટલે એમ કે એ બહુ બહુ તો જૂન મે એપ્રિલ મે સુધી જેને કહેવાય ને ચાલે. જે પશુપાલકો છે એ ઘાસચારો ઉપર નિર્ભર હોય. ગયા વર્ષે પણ એટલું બધું વરસાદ નહોતું, આ વખતે વરસાદ બહુ ખેંચાણો. ભૂતકાળમાં જ્યારે અમારી કોંગ્રેસની સરકારો હતી ત્યારે પંજાબથી ટ્રેન મારફતે ઘાસ લઈ આવીને અહીંયા ઘાસ પૂરું પાડવામાં આવતું. અત્યારે 1700 અને 1800 રૂપિયા દેતા એ ઘાસડી મળતી નથી. એટલે અત્યારે જે હાલત છે, કારણ કે આ ડોઢિયા દુષ્કાળ જેવી હાલત છે. જનરલી એવું બને કે એકદમ દુષ્કાળ પડે તો અને ગવર્મેન્ટ માત્ર ને માત્ર જે વરસાદના આંકડાઓ છે એને વળગી રહે છે. અમુક જગ્યાએ અમુક મિલીમીટર વરસાદ પડ્યો હોય તો અછત જાહેર ન કરવી, એ મેન્યુઅલ ઉપર જે અડીને જે ગવર્મેન્ટ ઊભી હોય છે. હકીકતમાં લોકોની ગ્રાઉન્ડ રિયાલિટી જોઈને, જે પશુપાલકોની અત્યારે હાલત છે એ હાલત જોઈને જો ખરેખર વિચારવામાં આવે તો હું માનું છું કે આ તો ઓગસ્ટ મહિનાનો એન્ડ છે, ઓગસ્ટ મહિનો જવા આવ્યો છે. પણ જૂનમાં જ જ્યારે જૂન એન્ડ સુધી વરસાદ ના આવે ત્યારે ખરેખર ઘાસચારો પૂરો પાડવો જોઈએ. અછત ભલે મોડી જાહેર કરે પણ ઘાસચારો ખરેખર પૂરો પાડવો જોઈએ, કારણ કે એપ્રિલ મે પછી પશુપાલકોને ચરિયાણ માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી અને ઘાસ પણ મળતો, જે ખરેખર પશુપાલકોને ચરો જો લેવો હોય તો પણ આજની તારીખમાં તમે જાઓ તો એક તણખલો પૈસા દેતા પણ મળતો નથી. જે કડબ જુવાર જે કહેવાય સૂકી, એ સૂકી જુવાર જે તે વખતે સિઝનમાં આપણે 110 રૂપિયા અને 120 રૂપિયા 125 રૂપિયામાં જે લેતા હોઈએ છીએ, એ સૂકી કડબ આજની તારીખમાં 900 રૂપિયા દેતા એ મણ મળતી નથી એમ. એટલે જ્યારે પૈસા દેતા પણ પશુપાલકોને જ્યારે ઘાસ મળતો ન હોય અને એની નજર સમક્ષ જ્યારે એના પશુઓ બિચારા તડવડતા હોય ભૂખથી અને મોતના મુખ તરફ ઘસડાતા હોય, ત્યારે ખરેખર એ જે વેદના છે એ વેદના જો સરકાર સમજે અને વહીવટીતંત્ર જો એ વેદના સમજે અને એમની જગ્યાએ ઊભા રહીને જો વિચારશે તો જ આ વસ્તુનો નિરાકરણ થશે. આજની પરિસ્થિતિ એવી છે કે ગમે તેટલી રજૂઆતો કરો, કોંગ્રેસના આગેવાનો આમ બધાએ આવેદનપત્ર આપવા જાય કલેક્ટરને. આજ પણ અમને એક કડવો અનુભવ થયો, કલેક્ટર કચેરીમાં અમે ગયા તો પહેલી તો વસ્તુ એ છે કે ત્યાં વિઝિટર રૂમ છે, એ વિઝિટર રૂમને લોક મારેલો છે અને એ વિઝિટર રૂમ માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીયલિસ્ટના એજન્ટો હોય કે અન્ય એજન્ટો માટે રાખવામાં આવ્યો એવું લાગ્યું. કારણ કે અમે સિનિયર આગેવાનો જ્યારે પાર્ટીના કોંગ્રેસના રાષ્ટ્રીય પાર્ટીના સિનિયર આગેવાનો ગયા હોય ત્યારે વિઝિટર રૂમને જો તાળું મારવાનું તો વિઝિટર્સ રૂમ બનાવવામાં શેના માટે આવે છે કે કોઈ પણ કલેક્ટરને મળવા આવે તો ત્યાં બેસી શકે. આજે અમે ગયા, 1/2 કલાક સુધી રાહ જોયા પછી માત્ર ને માત્ર જેમાં ગુજરાત સરકારને અને સેન્ટ્રલ ગવર્મેન્ટને રસ છે એવા રણોત્સવમાં શું છે એ મને હું નહીં પણ બધા લોકો જાણે છે, પણ રણોત્સવની બાબતનો હજી રણોત્સવને તો 3-4 મહિનાની બહાર છે, એના આયોજનની માટેની મિટિંગ ચાલુ હતી. પણ ઘાસચારા માટે કે અછત માટે કે લોકોની જે સમસ્યાઓ છે એના માટે વહીવટીતંત્રને કોઈ જાતની ચિંતા નથી. આજે અમે આવેદનપત્ર આપ્યા વગર પાછા આવ્યા કે હવે અમારે આવેદનપત્ર પણ નથી આપવું જો તમારી પાસે લોકોના પ્રશ્નો માટે જો ટાઈમ ન હોય તો. વહીવટીતંત્ર અને બીજેપી ગવર્મેન્ટ બિલકુલ નિષ્કાળજીમાં છે, બિલકુલ જરાય ગંભીરતા નથી, એક પૈસા પર ગંભીરતા નથી. ખરેખર ઘાસચારા અને પાણી બાબતે અત્યારે ગંભીર વિકટ પરિસ્થિતિ છે ત્યારે હું એમ માનું છું કે સરકારે વિચારવું જોઈએ અને તાત્કાલિક એના નિર્ણય લઈ અને વહેલીમાં વહેલી તકે. અત્યારે 1700-1800 રૂપિયામાં ઘાસડી છે પણ ઘાસડી સામે મળતી નથી. બતાવવામાં એવું આવે છે કે અમે ઘાસકાર્ડ કાઢીએ છીએ, આ છે તે છે, પણ માત્ર ઘાસકાર્ડ કાઢી દેવામાં આવે છે. ઘાસકાર્ડ કાઢ્યા પછી ઘાસ તો ડેપો ઉપર છે નહીં, જેટલા જરૂર હોય એટલા ડેપો ઊભા કરવામાં આવ્યા નથી. એટલે વિકટ જ્યારે પરિસ્થિતિ છે, આ પશુપાલન ઉપર આધારિત આ જિલ્લો છે અને આટલો મોટો વિશાળ જિલ્લો હોવાને કારણે હું આમ માનું છું કે પૈસા દેતા જ્યારે તણખલું ઘાસ નથી મળતું ત્યારે દયાની સ્થિતિએ પણ સરકારે અને વહીવટીતંત્રએ પશુપાલન ઉપર પશુઓ ઉપર દયા રાખીને પણ
ખરેખર તાત્કાલિક ઘાસની વ્યવસ્થા કરવી જોઈએ. અને આ રીતનો અણઘણ વહીવટ કે જેને ખરેખર ભીંતમાં માથા પછાડો તો કોઈ સાંભળવા તૈયાર ન હોય, અને જેટલી રજૂઆતો કરું એ રજૂઆતો માત્ર ને માત્ર સાંભળી લેવામાં આવે અને એનું કોઈ જાતનું ઇમ્પ્લિમેન્ટ ન થાય એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે.